વાત કરીએ કે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેનની નિમણૂક કરવામાં આવી છે. તો જે રીતેના હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે તો એમપીના રાજ્યપાલ તરીકે નિમણૂક બાદ આનંદીબેન પટેલનું પ્રથમ નિવેદન સામે આવી રહ્યું છે. તો નિમણૂકને લઈને આનંદીબેન પટેલે વ્યક્ત કરી છે ખુશી. તો પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે આનંદીબેન પટેલે. તો પાર્ટીના કાર્યકર્તાઓનો સાથ સહકાર બદલ આનંદીબેન પટેલે તેમનો આભાર માન્યો છે. આ બંધારણીય જવાબદારી છે. આનંદીબેન પટેલ એમપીના રાજ્યપાલ તરીકે નિમણૂક બાદ આનંદીબેન પટેલનું આ પહેલું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ખુશી વ્યક્ત કરી છે. રાજ્યપાલ પદે નિમવાથી તેમની ખુશી વ્યક્ત કરી છે. સીએમ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જે સાથ અને સહકાર આપ્યો છે બદલ હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. મધ્યપ્રદેશ એક એવું સ્ટેટ છે કે જ્યાં જેમ ગુજરાતમાં બોમ્બેમાં આપણે એમ કહીએ છીએ કે પૂરું ઇન્ડિયા વસેલું છે, એમ મધ્યપ્રદેશમાં પણ પૂરું ઇન્ડિયા છે. આ બધાને સાથે લઈને જે કોઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને સમજવાનું અને સરકારના ધ્યાને મૂકવાનું કામ રાજ્યપાલશ્રીનું હોય છે. હું ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરું છું. આ એક બંધારણીય હોદ્દો છે ભાઈ, અને એટલા માટે પક્ષાપક્ષીથી પર રહીને કામ કરવાનું હોય છે. કેટલીક મર્યાદાઓ પણ આની અંદર આવી જાય છે, અને એટલા માટે આપ સૌ અહીં પધાર્યા એ માટે આપનો પણ આભાર વ્યક્ત કરું છું સીએમ. તો આનંદીબેનને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે, નિમણૂક કરવામાં આવી છે. તો આનંદીબેન પટેલની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ એમપીમાં પૂરું ઇન્ડિયા વસેલું છે તેવું માનવું આનંદીબેન પટેલનું છે. સાથે જ જે સમસ્યાઓ રહેલી હશે મધ્યપ્રદેશની અંદર તેને સરકારને ધ્યાને દોરવાનું કામ આનંદીબેન પટેલ કરશે. રાજ્યપાલનું જે કામ છે તેને તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે આનંદીબેન પટેલ રાજભવન પહોંચશે. આનંદીબેન રાજ્યપાલ ઓપી કોહલીને મળવા માટે રાજભવન પહોંચ્યા છે. તો મધ્યપ્રદેશની વર્તમાન સ્થિતિ મુદ્દે પણ ચર્ચા માટે આનંદીબેન રાજભવન પહોંચ્યા છે, ત્યારે હવે આનંદીબેનને નિમણૂકને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે પીએમ મોદી અને અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો છે. તો પાર્ટીના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે આ બંધારણીય જવાબદારી છે અને મને સોંપાયેલી જવાબદારી સારી રીતે નિભાવવાનું જાણું છું. તો જે રીતે આનંદીબેન પટેલને મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે, તો આનંદીબેન પટેલની જે નિમણૂક કરવામાં આવી છે રાજ્યપાલ તરીકેની તે અંગેની પ્રથમ પ્રતિક્રિયા પ્રથમ નિવેદન આનંદીબેન પટેલનું સામે આવ્યું છે, જેમાં તેઓએ પીએમ નરેન્દ્ર મોદી સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ જે પદ છે બંધારણીય પદ છે તેને હું પૂરી ક્ષમતાથી નિભાવીશ. સાથે જ પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તેમનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે. તો આનંદીબેન પટેલે જે રીતે મહત્વની વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે રહેશે. અત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી પાસે મધ્યપ્રદેશનો રાજ્યપાલનો વધારાનો જે હવાલો હતો તે હવે આનંદીબેન પટેલને મળશે. તો આનંદીબેન પટેલની જો વાત કરીએ તો ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીનું સ્થાન મેળવનાર આનંદીબેન પટેલ છે. સાથે જ મધ્યપ્રદેશની અંદર તેઓ બીજા મહિલા રાજ્યપાલ તરીકે નિમાશે. તો મધ્યપ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ અગાઉ સલ્લા ગ્રેવાલ જે મધ્યપ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા, અને હવે આનંદીબેન પટેલ જેઓ બીજા રાજ્યપાલ બનશે મધ્યપ્રદેશના. સાથે જ આનંદીબેન પટેલ આ અગાઉ ગુજરાતના પૂર્વ પહેલા મુખ્યમંત્રી મહિલા મુખ્યમંત્રીનો તેમણે પદ મળ્યું હતું.
તો આનંદબેનના નિયુક્તિ અંગેની વિધિવત જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં કરવામાં આવી છે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષની જે બેઠકોમાં જે રીતેની તેમની સૂચક હાજરી રહેતી હતી તેના પરથી અનુમાન લગાવાતું હતું કે આનંદબેનને મોટી જવાબદારી સુપ્રત થાય. સીએમ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ જે સાથ અને સહકાર આપ્યો છે બદલ હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. મધ્યપ્રદેશ એક એવું સ્ટેટ છે કે જ્યાં જેમ ગુજરાતમાં બોમ્બેમાં આપણે એમ કહીએ છીએ કે પૂરું ઇન્ડિયા વસેલું છે એમ મધ્યપ્રદેશમાં પણ પૂરું ઇન્ડિયા છે. આ બધાઓને સાથે લઈને જે કોઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને સમજવાનું અને સરકારના ધ્યાને મૂકવાનું કામ રાજ્યપાલશ્રીનું હોય છે. હું ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરું છું. આ એક બંધારણીય હોદ્દો છે ભાઈ, અને એટલા માટે પક્ષાપક્ષીથી પર રહીને કામ કરવાનું હોય છે. કેટલીક મર્યાદાઓ પણ આની અંદર આવી જાય છે અને એટલા માટે આપ સૌ અહીં પધાર્યા એ માટે આપનો પણ આભાર વ્યક્ત કરું. તો આજ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવો કે જે રીતે આનંદીબેન પટેલને એમપીનો રાજ્યપાલ તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે, હાલ તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા છે, એમપીનો જે તાગ મેળવવાની વાત કરવામાં આવી રહી છે, તો હાલમાં કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્ય જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે, તેમને જે મધ્યપ્રદેશના જે ગવર્નર છે તે બનાવાયા છે. તેમણે જે સવારે જ રાજ્યપાલ ઓપી કોહલી સાથે મુલાકાત કરી. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો તેઓએ આભાર માન્યો છે. સમગ્ર જે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તેનો આભાર માન્યો છે. બંધારણીય હોદ્દો છે, એક બંધારણીય હોદ્દાને જે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પક્ષને પર ત્યારબાદ આ જે નિર્ણય છે નિર્ણય તે લેવાનો હોય છે અને ખાસ કરીને જવાબદારી નિભાવવાની હોય છે. ખાસ કરીને વાત કરીએ તો જે રીતે જે સમગ્ર જે જવાબદારી તેમને જે સોંપવામાં આવી છે તેને લઈને તેઓ પોતે જે છે આવનાર દિવસોમાં ચોક્કસથી પોતાની જવાબદારી તેઓ નિભાવશે. ખાસ કરીને જો વાત કરીએ તો કેટલીક મહત્વની જે બાબતો છે તેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે લગભગ 23 જાન્યુઆરીએ તેઓ પોતાને ચાર્જ સંભાળી શકે છે, શપથની જે છે કાર્યવાહી થઈ શકે છે અને 26 જાન્યુઆરીની જે ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ રાજ્યપાલ તરીકે ત્યાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. તમામ જે કાર્યવાહી છે તે હાલ શરૂ કરવામાં આવી છે. હાલ જે નારણપુર જે ખાસ કરીને વાત કરીએ તો ઘાટલોડિયાના જે ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ તેઓ તે આપણી વચ્ચે છે, તેમની સાથે સીધી વાતચીત કરશે, તેઓ મીડિયા સાથે બ્રીફ કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને જે રાજ્યપાલ બનાવ્યા છે ત્યારે તેમને મુલાકાત કરવા માટે લોકો આવ્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરશું. તો જે રીતે વાત કરીએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેનની નિમણૂક કરવામાં આવી છે. આનંદીબેનની નિયુક્તિ અંગેની જે વિધિવત જાહેરાત છે તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. તો જે મહત્વની વાત કરીએ તો આનંદીબેન પટેલની પણ એક પહેલી પ્રતિક્રિયા જે સામે આવી છે, તેમનું માનવું છે કે પાર્ટીના તમામ કાર્યકરોનો સાથ સરકાર સાથે જ પાર્ટીના તમામ કાર્યકરોનો તેમણે આભાર માન્યો. સીએમ ડેપ્યુટી સીએમના સાથ સરકારની સાથે તેમણે કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે આ એક એવું પદ છે જે
બંધારણીય પદ છે જે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી રાખતું અને આ પદની ગરિમા પણ જાળવવી ખૂબ જ મહત્વની હોય છે. આ અગાઉ જ્યારે માન્ય નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે માન્ય આનંદીબેનને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની જ્યારે નિમણૂક આપી છે ત્યારે હું તો એટલું જ કહીશ કે બેન, આ જવાબદારી જે પ્રમાણે અત્યાર સુધી નિભાઈ છે એ જ રીતે આ બંધારણીય જવાબદારી છે, એટલે ખૂબ જ તટસ્થતાથી આ જવાબદારી પણ સારા સ્વાસ્થ્ય સાથે નિભાવશે અને એમણે અત્યાર સુધી જે કાર્ય કર્યું છે એ ખૂબ જ નિષ્ઠાથી કર્યું છે, તો આ કાર્ય પણ એ ખૂબ જ નિષ્ઠાથી કરશે. તો જે રીતે વાત કરીએ કે ગાંઠલોડિયાના ધારાસભ્યની પ્રતિક્રિયા આજે સામે આવી છે, જેમાં તેમણે જે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, જે ખુશી વ્યક્ત કરી છે, તો આ જ અંગે વધુ વિગત લેવા માટે સીધા જોડાઈ જઈશું અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે. મેહુલ, જે રીતે ગાંઠલોડિયા વિસ્તારની જો વાત કરીએ કે ગાંઠલોડિયા વિસ્તાર એ આનંદીબેન પટેલનો મત વિસ્તાર રહેલો છે, ગઢ વિસ્તાર રહેલો છે, ત્યાંના લોકોની શું પ્રતિક્રિયા છે, ત્યાંના લોકોમાં કેવા પ્રકારનો આનંદીબેનને લઈને જ્યારે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે તે અંગેની કેવી ખુશી જોવા મળી રહી છે ત્યાંના લોકો સામે? ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકેની જે નિમણૂક આપવામાં આવી છે, સમગ્ર જે સંગઠન છે સંગઠનમાં તેમની જે તરફેણમાં ખાસ કરીને અનેક એવા જે ધારાસભ્યો છે તેમની સાથે તેમણે ખુશી વ્યક્ત કરી છે, સમગ્ર સંગઠને ખુશી વ્યક્ત કરી છે. તેમને જે મતવિસ્તાર છે અગાઉ તે ગઠોડિયા જે રહેલો છે ત્યાંના જે હોદ્દેદારો છે તે પણ જે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ હમણાં જે રીતે આપણે જે ત્યાંના જે ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જે વાતચીત કરી તેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જે રીતે નિષ્ઠાથી તેમણે વર્ષોથી કામગીરી બજાવી છે તે જ નિષ્ઠાથી તેમની જે કામગીરી છે આવનાર દિવસોમાં જે રાજ્યપાલ તરીકે પણ બજાવશે. એક બંધારણીય જે હોદ્દો છે તે હોદ્દાને જે ધ્યાનમાં રાખીને તે નિષ્ઠાપૂર્વક એક સારા સ્વાસ્થ્યની સાથે આવનાર દિવસોની અંદર જે પોતાની જવાબદારી છે તે નિભાવે તેવી જે શુભેચ્છાઓ છે તે જે લોકો આપી રહ્યા છે. જી મેહુલ, જો મહત્વની વાત કરીએ તો ક્યાંક એવી અટકળો પણ આ પહેલા આવતી હતી કે જે રીતે આનંદીબેને જે એક ઉંમરને લઈને જે રીતે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તેઓ કોઈ પદ સ્વીકારશે નહીં તે અંગેની પણ અટકળો આવતી હતી, પણ ક્યારેક આ બંધારણીય જે પદ છે તેમણે એ સ્વીકારવાની જે હા પાડી છે તેને લઈને પણ શું માહોલ જોવા મળી રહ્યો છે? વાત કરવામાં આવે તો અગાઉ બે વાર આ પ્રકારની વાતો સામે આવી હતી કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવી શકે છે. અગાઉ હરિયાણાની અને દિલ્હીની વાત હતી, ત્યારબાદ અન્ય જે રાજ્ય છે તેની પણ વાત કરવામાં આવી હતી કે છત્તીસગઢના તેમને રાજ્યપાલ બનાવી શકે છે, પરંતુ તે માત્ર અફવાઓ હતી અને તે સમયે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગુજરાતની અંદર જ છે, ગુજરાતમાં છોડીને જવાના નથી. પરંતુ જે રીતે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે તેમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે, કોર ટીમથી લઈને પાર્લામેન્ટરી બોર્ડની અંદર તેમનું સ્થાન હતું અને જે પરિણામો આવ્યા છે, આ તમામ જે સંગઠન હોય કે સરકાર હોય તેમની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે. હવે જે રાજ્યપાલનો જે હોદ્દો છે તે કોઈ પક્ષની સાથે નથી હોતો, તે એક બંધારણીય હોદ્દો છે, તો આ હોદ્દાને તેઓ ગ્રહણ કર્યો છે. ગઈકાલે પણ મોડી સાંજ સુધી અનેક જે ઓફિશિયલ જ્યાં સુધી ટ્વીટ ન આવ્યું ત્યાં સુધી આ બાબતે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ જ્યારે આજે સવારે તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે પોતાને જે નેતૃત્વ છે તેનો તેઓ આભાર માન્યો છે અને આવનાર દિવસોમાં તે આ તમામ જે જવાબદારીઓ છે જવાબદારીઓ એક નિષ્ઠા રીતે અને બંધારણની રીતે તેઓ સ્વીકારશે અને તેની અંદર તેઓ કાર્ય કરશે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર એકાઉન્ટ પર ગતરોજ કરવામાં આવી હતી. સત્તાવાર જે ટ્વિટર એકાઉન્ટ છે તેની ઉપર આનંદીબેન પટેલની એમપીના રાજ્યપાલ તરીકેની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.